ત્યાં આગળ એમની પ્રાથમિક તપાસ થાય અને જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય તો અહીંયાથી જે સુવિધા મળે એ પ્રમાણે જે હોસ્પિટલમાં પથારી દર્દીના નજીકના સ્થળે ખાલી હોય એ હોસ્પિટલમાં દર્દીને મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે। આ વ્યવસ્થા નહોતી ત્યાં સુધી દર્દીઓને કઈ હોસ્પિટલમાં જવું, ક્યાં પથારી ખાલી છે કે નથી એ અંગે મોટા પ્રશ્નોને મૂંઝવણ થતી હતી અને એકબીજાને પૂછપરછમાં સમય જતો હતો અને દર્દીને સારવાર કરવામાં પણ વિલંબ થતો હતો। હવે જે આ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે એટલે સમગ્ર અમદાવાદમાંથી ને રાજમાંથી જેને પણ 108 એમ્બ્યુલન્સ સર્વિસનો ઉપયોગ કરી અને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા હોય, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં દર્દીઓને દાખલ કરવા હોય તો અહીંયાથી બધું જ આયોજન ઝડપથી કરવામાં આવે છે અને લગભગ ફોન આવ્યા પછી 1-2 કલાકમાં દર્દી હોસ્પિટલમાં દાખલ કરી દેવા સુધીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે અને જો દર્દીને દાખલ કરવાની જરૂર ના હોય તો અહીંયાથી જે ડૉક્ટરો સતત 24 કલાક માર્ગદર્શન માટે રાખવામાં આવ્યા છે એમણે સલાહ પ્રમાણે દર્દીઓ ઘરે પણ હોમ ક્વોરન્ટાઇન થઈ શકે છે, હોમ આઇસોલેશન કરી શકાય છે અને કઈ દવા લેવી, કેટલી લેવી એની પણ વ્યવસ્થા માહિતી અહીંયાથી આપવામાં આવે છે અને અમદાવાદ શહેરના દર્દી હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે 104 સર્વિસ છે એના માધ્યમથી અમદાવાદ કોર્પોરેશનની ટીમ પણ એ ઘરે રહેલા દર્દીની મુલાકાત કરી અને એમને માર્ગદર્શન આપે છે એટલે દર્દીઓની સરળતા માટે વધુ ઝડપથી સારવાર માટે દાખલ કરવા હોય તો કરી શકાય એ બધું જ સેન્ટ્રલ મોનિટરિંગ અહીંયા 108થી જ્યારે ચાલતું હોય ત્યારે આજે હું અને અમારા સિનિયર અધિકારીઓ શ્રી પંકજકુમાર અને જયંતિ રવિ અને કમિશનર શ્રી બધા અહીંયા અમે મુલાકાત માટે આવ્યા છીએ। અમદાવાદ શહેરમાંથી ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ રાણાની પણ અહીંયા નિયુક્તિ કરવામાં આવી છે, એ અહીંયા રહીને સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરે છે। રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન, સિવિલ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ કે કોર્પોરેશને જે ખાનગી પથારીઓ વાળી હોસ્પિટલો જે રાખી છે એ બધી જ હોસ્પિટલનું પૂરેપૂરો ક્ષમતાથી ઉપયોગ થાય એ પ્રમાણેની વ્યવસ્થા દર્દીઓના હિત માટે ઝડપથી અહીંયા અમે કરીએ છીએ। એ આજે મારા રિવ્યૂ દરમિયાન આ માહિતી મને મળી છે। અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કોર્પોરેશને એવી પદ્ધતિ ગોઠવી છે કે જે નાગરિકો સરકારના માધ્યમથી જ ટેસ્ટિંગ કરાવી હોય અને પોઝિટિવ આવ્યા હોય એમને જ કોર્પોરેશનની હોસ્પિટલમાં કે કોર્પોરેશને ભાડે રાખેલી ખાનગી હોસ્પિટલની પથારી ઉપર સારવાર માટે દાખલ કરવામાં આવતા હતા। કોઈપણ નાગરિકે ખાનગી પોતાની રીતે ટેસ્ટ કરાવ્યો હોય અને કદાચ જો એ પોઝિટિવ આવે તો કોર્પોરેશન તરફથી અત્યાર સુધી એમને દાખલ કરવામાં આવતા નથી। આવા બધા દર્દીઓને અમદાવાદની આપણી 1200 બેડની સિવિલ હોસ્પિટલ, સોલા હોસ્પિટલ કે પછી અમારી કિડની કેન્સર યુએન મહેતા હોસ્પિટલ જે કોરોનાની સારવાર માટે આપણે ચાલુ કરી દીધી છે એ હોસ્પિટલમાં દાખલ કરવાના થાય છે એટલે મારી સમક્ષ પણ 4-5 દિવસથી નાગરિકોની રજૂઆત આવે છે। ઘણા નાગરિકના એવા પણ અનુભવ ધ્યાનમાં આવ્યા કે શરૂઆતમાં બહુ ખર્ચ નહીં થાય એમ સમજીને ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ થઈ જાય, પછી જ્યારે બિલ આવે ત્યારે એ પોસાયું ના હોય, ખર્ચો વધારે જણાતો હોય, મધ્યમ વર્ગનો પરિવાર હોય તો એવા નાગરિકો કોર્પોરેશનની અથવા તો સરકારી હોસ્પિટલમાં શિફ્ટ થવા માટેની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે અને સ્વાભાવિક છે
કે સરકાર દ્વારા જ્યારે હજારો દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરવામાં આવતી હોય તો કદાચ કોઈ શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હોય પણ પાછળથી ખર્ચો વધારે થતો હોય તો સરકારની હોસ્પિટલમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરે એ સ્વાભાવિક છે. તો એના અંગે શું કાર્યવાહી કરી શકાય એ અંગે પણ અમે કોર ગ્રુપમાં મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરીશું. અને મારું અંગત મંતવ્ય એવું છે કે કોઈ પણ નાગરિક હોય, અમદાવાદ શહેરનો હોય કે એમના દીકરા દીકરી સાથે કોઈ પરિવાર અમદાવાદમાં રહેતો હોય, ભલે ગામડાના બીજા તાલુકાના બીજા વિસ્તારના હોય, પણ જે અહીંયા અમદાવાદમાં આવ્યા હોય, કોરોના પોઝિટિવ આવ્યા હોય, એની સારવાર કરવી જોઈએ એ બધાની જવાબદારી છે. તો એ પ્રમાણે કરવા માટે અમે આયોજન કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ, કિડની, કેન્સર કે યુએન મહેતા કે સરકારની બીજી કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં કોઈ પણ જાતનો ગમે તેટલી મોંઘી સારવાર હોય, ગમે તેટલો ખર્ચ દર્દી પાછળ કરવો પડતો હોય, એ બધું જ સરકાર તરફથી સમગ્ર રાજ્યમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. તો એ પ્રમાણે કોર્પોરેશન વિસ્તારમાં રહેતા નાગરિકોની પણ સારી સેવા થાય, વિના ખર્ચે ઓછા ખર્ચે સારવાર થાય, એ અંગે શું થઈ શકે એ અંગે ચોક્કસ અમે વિચારણા કરીશું. મારી જાણકારીમાં આ વિષય નથી. આમ તો દરેક જગ્યાએ જ્યારે કોરોનાના કોઈ દર્દીનું મૃત્યુ થાય તો ભારત સરકારના નિયમો પ્રમાણે એ દર્દીની બોડીને પ્રોટોકોલ પ્રમાણે કોરોના સંક્રમિત વ્યક્તિ હોવાથી એનું સંક્રમણ મૃત્યુ પામ્યા પછી પણ એના બોડીના મારફતથી, એના સબના મારફતથી કોઈને ન થાય એ માટે એને સેનેટાઇઝ કરવામાં આવે છે. પ્લાસ્ટિક 108 ની કઠવાડા ખાતેની જે ઓફિસ છે ત્યાં મુલાકાત લીધી નીતિન પટેલે અને તેમના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. ક્યાંય કોઈ કમી ન સર્જાય તે માટેના પ્રયત્નો. ગઈકાલે પણ નીતિન પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આજે 108 સેવા રાજ્યની ઇમરજન્સી સર્વિસ ત્યાં પહોંચ્યા અને તેમના અધિકારીઓ સાથે સમીક્ષા કરી. બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો દિવસભરના અપડેટ્સ માટે લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com પર. નમસ્કાર.